નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યા રેખા પર સરવાળો કરવા માટે આપણે જે સંખ્યાની અંદર આપણે કોઈપણ સંખ્યા ઉમેરવી હોય ત્યારે આપણે જમણી બાજુ ખસીએ છીએ તો આજે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો ઉપરાંત જે પૂર્ણાંક સંખ્યાનો આપણે સરવાળો શીખીએ છીએ એનું એક ઉદાહરણ લઈ અને ત્યારબાદ આપણે સમય સંખ્યાની અંદર કેવી રીતે સરવાળો થાય છે તે પણ જોઈએ અહીં આપણને બે વત્તા ચાર એકદમ નાનું અને સરળ ઉદાહરણ આપેલું છે કે જેનો જવાબ આપણે ખૂબ જ સરળતાથી અને મૌખિક રીતે આપી શકીએ કે બે વત્તા ચાર એટલે કે છ થાય પરંતુ આ જ વસ્તુને આપણે સંખ્યા રેખાની મદદથી કેવી રીતે શોધીએ છીએ તે એક વખત યાદ કરી લઈએ અહીં આપણને સંખ્યા રેખા આપી છે જેમાં શૂન્યથી જમણી બાજુ જતાં ધનસંખ્યાઓ અને શૂન્યથી ડાબી બાજુ જતા ઋણ સંખ્યાઓ આવે છે અહીં આપણે બે પર છીએ ત્યાંથી આપણે ચાર ઉમેરવાના છે એટલે કે જમણી તરફ આપણે ચાર ડગલા ચાલવાના છે ચાર ડગલા ઠેકવાના છે જોઈએ આપણે ક્યાં પહોંચીએ છીએ એક બે ત્રણ ચાર એટલે કે આપણે સંખ્યા રેખા પર છ સુધી પહોંચીએ છીએ બેની અંદર ચાર ઉમેરતા છ આવે છે જે આપણે ખૂબ જ સરળતાથી શોધી શીખ્યા આ જ વસ્તુ હવે આપણે સમય સંખ્યાની અંદર જોઈએ અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે ઋણ સાતના છેદમાં આઠ વત્તા પાંચના છેદમાં આઠ અહીં બંને સમય સંખ્યાઓનો છેદ સમાન છે એટલે ખૂબ જ સરળતાથી આપણે આ બંનેનો સરવાળો કરી શકીશું સૌ પ્રથમ આપણે આ બંનેને સંખ્યા રેખા પર દર્શાવીએ અહીં સંખ્યા રેખામાં શૂન્યના છેદમાં આઠ એટલે કે શૂન્ય જ ડાબી તરફ ઋણ એકના છેદમાં આઠ ઋણ બેના છેદમાં આઠ આવી રીતે ક્રમશઃ ઋણ સાતના છેદમાં આઠ સુધી સંખ્યાઓ આપેલી છે અને શૂન્યથી જમણી તરફ એકના છેદમાં આઠ આ સંખ્યા પણ આપણને આપેલી છે અહીં આપણે ઋણ સાતના છેદમાં આઠ પર છીએ ત્યાંથી આપણે પાંચના છેદમાં આઠ ઉમેરવાના છે એટલે કે પાંચ ડગલા આપણે જમણી તરફ ચાલવાનું છે પાંચ ડગલા આપણે ઉમેરવાના છે અહીં આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ એટલે કે આપણે ઋણ બેના છેદમાં આઠ પર પહોંચ્યા આનો મતલબ એવો થાય કે ઋણ સાતના છેદમાં આઠ વધતા પાંચના છેદમાં આઠ કરીએ તો જવાબ આપણને ઋણ બેના છેદમાં આઠ એવો મળે છે અહીં આપણે સ્પષ્ટપણે એ પણ જોઈ શકીએ છીએ કે જ્યારે બંનેનો છેદ સમાન હોય ત્યારે અંશનો માત્ર સરવાળો થઈ રહ્યો છે અહીં સાતના છેદમાં ત્રણ વત્તા ઋણ પાંચના છેદમાં ત્રણ અહીં સાતના છેદમાં ત્રણની અંદર ઋણ પાંચના છેદમાં ત્રણ ઉમેરવાના છે જ્યારે વત્તા ઓછા ઓછા થશે એનો મતલબ એવો થયો કે સાતના છેદમાં ત્રણમાંથી આપણે પાંચના છેદમાં ત્રણ એ બાદ કરવાના છે એમ પણ કહી શકાય આ જ વસ્તુ આપણે સંખ્યા રેખા પર જોઈએ તો સંખ્યા રેખા પર જોતાં આપણને સ્પષ્ટ દેખાય છે કે સાતના છેદમાં ત્રણ પણ આપણે હોઈએ અને ત્યાંથી પાંચ ડગલા આપણે જમણી બાજુ નહીં પરંતુ ડાબી બાજુ ખસવું પડશે કારણ અહીં ઋણ પાંચ ઉમેરવાના છે ઋણ પાંચ